અઈ ડીડી, આમ હોડ માંથી બહાર નીકળો તો. હું અત્યાર માં ધારી છે, ઘડિયાળ માં જોઈજે હાડસ જ થયા. આ ઘડિયાળ ના સેલ ઉતરી ગયા છે, બાર ની ઘડિયાળ માં જોવો હાડસ ની માથે 5 મિનિટ થઈ ગઈ છે. તે 5 મિનિટ માં હું તારી લંકા લૂંટાઈ જઈશ. આમ હેઠા ઉતરો અંગોડ કરવા. હાલો, નળ માં પાણી આવે છે કેમ? સપનમ ટાકો ભરવાનો મોટર બાડ નાખી. અરે પિન્ટુ ની બા, મોટર બળી જવાના સપના નહીં થયા એવા, પણ મને સપનામાં આવ્યું હતું કે આ ટાંકામાં બરફના ગાંગડા થઈ ગયા છે. લે, ભારે કરી, આવા સપના તો આપણા આખા ખાનદાનમાં કોઈ ન થાવતા, અને તમે તો ડીપી ના નામે ભૂહોડીઓ વાળી દીધો. કોણ ડીપી? એ મારા હાહરા દયાળભાઈ પ્રાગજીભાઈ. આ છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં બેહાર્યા એમાં તમે બાયુ વકરી ગયું છો. લે, એમાં વકરી હું ગયું? આ વકરી નથી ગયું, તો તું પિન્ટુ ડાયરે રોજ હવારે હું બોલશો? હું બોલું છું? જાગે નાચી બટા પિન્ટુ, જા બાથરૂમમાં જઈને બાથિંગ કરી લે. આ 9:12 આવે ને તૈયાર થાય ત્યાં કે બટા પિન્ટુ સાદું ડ્રિંકી લે. આ નાસ્તાના ડબ્બામાં 2 કેળા મુક્તિ મુક્તિ નથી બોલતી? બટા પિન્ટુ, તારા ડબ્બામાં 2 બનાના મૂક્યા છે, રિસેસમાં ઈંટી લેજે. કાં હાસું અંગ્રેજી બોલો ને કાં સોખું ગુજરાતી બોલો, તો આ છોકરાઓને કંઈક 10 હુજે. તે તમને શું લાગે છે, આ પિન્ટુડાને 10 નહીં હુજતી હોય એમ? મારો દીકરો તો બધું સમજી જાય છે, તમારી જેમ અંગ્રેજીમાં ઢગલા ઢ નથી. એ ઈ હમતો હોય કે નો હમતો હોય મારો રામ જાણે, પણ કાલ હાંજે વાળું ટાણે તે મને ઘુમરી મરાવી દીધી. એની ઘુમરી? ગેલેરીમાં ઊભા ઊભા તું હું હાથ કરતી હતી? હું હાથ કરતી હતી? ડીડી, હાલો ડિનર કરવા, બ્રિંજલ ડીટિયાનું શાક છે. આ ડિનર એટલે તો ખબર પડી, પણ વાળું કરવા બેઠો તો ખબર પડી. લે, આ તો રીંગણા ડીટિયા છે. તે તમને શું હતું, આખા અંજીરનું શાક કર્યું છે એમ? ઘડીક તો મને એવું જ લાગ્યું હતું. વ્યવહાર વખતે તો વૈશ્યવાળા ભાઈ એમ કહેતા હતા કે છોડી 4 ભણેલી છે. ડીડી, ભલે 4 ભણેલી રહી હો, પણ મેટ્રિક જેટલો અભ્યાસ છે. ભાઈ, જોયું તારું મેટ્રિક બાપા, જોયું તારું મેટ્રિક. અઈ ડીડી, મારે હામું જોવો તો હું જોયું? રોટલા ઘડતા, પુડલા ઉથલાવતા, ઢોકળા સોડવતા, લાપસી નાંધણ મૂકતા, 3 પાણાનો મંગાળો કરતા, આ બધું તું હાર આવીને શીખીશો, અને કે મેટ્રિક જેટલો અભ્યાસ. હવે ઈ બધી લપ મૂકો અને બાથરૂમ ભેળા થાવ. એ તું નાવાનું તો નામ જ ન લેતી, મને મન થાહે ને તો હું બપોર વચ્ચે નાઈ લઈ. હું બપોર વચ્ચે નાઈ લઈશ? આ ટાઈમે ગાભા કાઢો ને તો ટાઈમે ધોવાઈ જાય, પછી આજના લુગડા કાલ ને કાલ ના લુગડા પરમ દી. આ ખૂણામાંથી ગાભાનો ઢગલો નથી મળતો. આ આડો પાડો વાળા કોઈ બેહવા આવ્યો ને તો ભૂંડા લાગી સી. એમાં ભૂંડા હે ને લાગી? આ અમારા ગઢા આમને એમ ગઢા થઈ ગયા. અઠવાડિયે 1 વાર નાતા, 15 દી 1 વાર લુગડા બદલતા, તો એને કોઈ દે ઊની આંસ નહીં થયાવી, અને અમારી ડોસ્યુ ને કોઈ દે મોઢા કાળા થતા એમ નહીં જોયા. પિન્ટુડાની બા, આ શું છે? આ લુગડા થોડાક મેલા હોય ને તો તમને ધોવાની મજા આવે. આ હારે હારા લુગડા ને આમનામ હાબુર ઢળી ઢળીને બ્રશ ઢળી ઢળીને ટાળી દીધા છે. એક બુશેટ નો કોલર હાજો રહેવા દીધો છે. હવે ઈ બધી રામાયણ મૂકો, નાવા ભેડા થા. વાલો જો પિન્ટુડાની બા, ભક્તો એઠો નહીં જ મુકાય, લાદી લાગે છે ટાઢી, અને ઠેઠ મગજ ઉજી ટાઢના શેવડા પડે છે. ડીડી, આ તમને બધાય આદમીને લાદીમાં પગ મુકતા ટાઢું લાગે છે તો ધન્યવાદ અમને બાયુ મણન દ્યો. ટાઢ હોય કે તડકો, આ હવાર હાંજ અમારે તો પાણીમાં જ પડ્યું રહેવાનું ને. ડીડી, આ તમને લાદી ટાઢી લાગે છે ને, 2 મિનિટ ઉભા રહ્યો. ક્યાં જાશો પિન્ટુડાની બા? અચર અચરમાં રી હમણાં તો નથી ઉપડી ને. સ્વામીનાથ, આ તમારી કોમળ પાદુકા એક પછી એક આસન ઉપર મૂકો, જેથી તમારા હાડકા થીજી ન જાય અને મગજના તાર જણજણી ન જાય. એ આ બધા નાટક તું રહેવા દે. ના ના, વો આજ તો હાચના વાટે આસનિયા ઉપર પગ મુકતા મુકતા બાથરૂમમાં લઈ જવાના છે. એ તારો ડોહો આડો પાડો વાળા કોક આવશે ને તો મને ભૂંડો લગાડીશ. આહાહાહા, હવે તમે ભૂંડા લાગશો. આ ખાલી તમારા જ ગઢા ગઢા થયા હશે, અમારી ગઢિયું ગઢિયું નહીં થયું હોય. આ આસનિયા પાથરી પાથરીને જ અમારા ગઢાને રોજ નાતા કર્યા છે. આ તઈ તમે બધાય જણ ગંધાતા મૈટા છો. ઘરે ઘા આવ્યો એટલે કે છે ભૂંડા લાગી. આ ખૂણામાં લુગડાનો ઢગલો પડ્યો હોય તઈ અમે ભૂંડિયું નહીં લાગતું હોય. બસ લ્યો, હવે તું આ બધા નાટક બંધ કર, હું હમણાં નાઈ લઉં છું, તું સા ભાખરી મૂક જા. આમ નામ કલાક કાઢી નાખી,
હાલો મન મૂકી જાવ ભાયણીન વાડીમાં. ન્યા હું છે અત્યારમાં ભાયણીન વાડીમાં? લે આલે, ભૂલી હોતન ગયા, મારે જવાનું છે બેબી શાવરમાં. લે તે કીધ્યા છોકરા નવરાવાની નોકરી ચાલુ કરી. આ મારે ક્યાં ભૂખ બળી છે તે ગામના છોકરા નવરાવાની નોકરી કરું? લે હમણાં કહેતી હતી બેબી શાવરમાં જાવું, બેબી શાવરમાં જાવું. બેબી સાવર એટલે છોકરા ધમારવાનું નો થાય દીદી, અને શ્રીમંત કેવાય શ્રીમંત. આ ખોળો ભરવાના મુરતમાં જાવું છે એમ કહું છું. આ તમે નહીં સુધરો દીદી, નહીં સુધરો. પણ તને કેટલી વાર કીધું કે મારી સામે ઇંગ્લિશ ફાડતી નહીં. એ પિન્ટુની વરાહે આજ તમે ઝપટે ચડી ગયા. હવે હાલો ફટાફટા ઘરે ને ઘરે આઈને હાડા હાથ થઈ ગયા. આ હવા નવ નું તો ખોળો ભરવાનું મુરત છે. મુરત હવા નવ નું છે તો અત્યારે હાડા હાથ માં તારે ને હું ડાટી છે? એ મુનાભાઈ ની વહુ નો ખોળો મારા હાથે ભરવાનો છે. એ કાલ વસંત કાકી આવીને મને કહી ગયા છે, અત્યાર સુધી કુટુંબની બધી બાયુના ખોડા વસંત કાકીએ ભર્યા છે, અને હવેથી મને બોલાવવાનું ચાલુ કરી છે. કેમ કુટુંબમાં તેમ બે જ બાયુ છો? આ બીજી બધી બાયુને શોકેસમાં મૂકવા લાવ્યા છે? આ વસંત કાકીની દેરાણી જેઠાણી છે, જેઠાણીને છોકરાને વહુ છે, તોય તને ખોળો ભરવાનો ઉતરી? એ દીદી આ બધું તમને ન સમજાય. આ તારી માથે શિંગડા છે, વાહે પૂંછડું છે, આ મને બધું સમજાય છે. પણ મને એ નથી સમજાતું કે વસંત કાકીના ડેલામાં કળશી એક બાયુ છે, એને બધું એકવાર કરીને તને હું કામ નોતરી? જો દીદી ખોડા ઈ જ બાયુ ભરી શકે જેને કહાવડ ન થઈ હોય અને પેલે ખોડે દીકરા જ હોય. આ વસંત કાકી દેરાણી પેલે ખોડે છોકરી છે, આ જેઠાણી કહાવડ થઈ ગયેલી છે. આ જેઠના છોકરાને વહુ ને પેલા ખોડે છોડી નાની થઈ છે, અને એના ડેલામાં તો બે બાયુ ને હજી હાથ હાથ વરા થયા ને તોય પગ ભારે ન થયા. આ પગ ભારે ન થયા એટલે એ પેટે દીકરા કે દીકરીઓ હજી કાઈ ન જણ્યા, વાંજણિયું છે વાંજણિયું એમ કહું છું. તને શરમનો સાંટો છે કે નહીં? જો પિંટુડાની બા, કુખે દીકરા દીકરી થાવા ન થાવા ઈ ભાગની વાત છે. પેલા મને ઈ કે દીકરા કે દીકરીને ખોળે રમાડવાના સૌથી વધુ ભરખા કોને હોય? કોને હોય? એને હોય જેને પેટ દીકરો કે દીકરી ન હોય. 1 કરોડ રૂપિયાના બંગલામાં રહેતું પુત્ર વધુ હોય ને તો એને કોઈ વાતનું દખ નથી હોતું, પણ પેટ સંતાન ન હોય ને તો એની જેટલું દુઃખ આ જગતમાં બીજી કોઈ બાયને નથી હોતું. જાણે ભગવાને શેર માટીની ખોટ રાખીને એની ઉપર દુઃખના ડુંગર ખડક્યા હોય ને એવી એની વેદના હોય. આ દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને, દવાના ડોઝ ઉપર ડોઝ લઈ લઈને આ પુત્ર વધુ અડધી જિંદગીમાં તો પાનખરના ઝાડવા જેવું થઈ જાય. આમ થા તો તમને નારી ને નારાયણીનું રૂપ કહેવામાં આવ્યું છે, તમને બાયુને શક્તિનો અવતાર માનવામાં આવ્યો છે. છતાં આવા પાપ થાય વિજયભાઈ ના ઘરે છોકરો કે છોકરી હજી કઈ નથી હો? એટલે જ કહું છું આ પૂન નું કામ તારા હાથે કરવાનું છે, અને એમ છતાંય તારું કોઈ ન માને તો અહીંયા ઊભી રહીશો ને તો તને તારા પિંટુડાના આમશે. સામાજિક ક્રાંતિનો પાયો તારા હાથે નાખવાનો છે. આજથી સમાજની દરેક જ્ઞાતિ જાતિમાં જે પુત્ર વધુને કુખે દીકરો કે દીકરી નથી એવી લાચાર બાયુને આ સમાજની ખોટી માન્યતાઓના ખપરમાંથી બહાર કાઢો, અને ભાગ્યશાળી પુત્ર વધુ હોવાનું સદભાગ્ય આપો, અને એવી પુત્ર વધુઓને પ્રેમ હૂંફ અને સન્માન આપીને એવો અહેસાસ કરાવો કે એને પેટ દીકરો કે દીકરી નથી, એનો એને રંજ નથી. અને જો તમે આ નારી જાતિ આ માનવ ધર્મને નિભાવશો ને તો મને ખાતરી છે કે આવી દુખિયારી પુત્ર વધુઓ વગર દવાના ડોઝે અને વગર દેવદેરાની માનતાઓ રાખે મન ઉપરના ભાર હળવા કરી નાખશે, અને આપમેળે ઘર આંગણે પારણા બંધાઈ જાહે. બાકી અત્યાર સુધી તો પેલા ખોળે દીકરા વાળા જ ગામ આખાના શ્રીમંત સંસ્કાર કરાવ્યા, તોય ઘણી માતાઓને કુખે સળકપટિયા જુગારી દારૂડિયા માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકવા વાળા નિજીનમાં. એટલે આવી બધી માન્યતાઓને નેવે મૂકો, અને ખોળો ભરવાનું સદભાગ્ય એને આપો જે ખરેખર દીકરા કે દીકરીને પારણા હાટું રાત દિવસ ઝૂરી ઝૂરીને જિંદગી વિતાવે. આ જગતમાં કોઈ વાંજણી નથી જેના કુખે દીકરો કે દીકરી નથી, એ સાક્ષાત જગદંબાનો અવતાર છે, અને જગદંબા દીકરા જણે નહીં દીકરા આપે. નજન મેં વીર કે સૂરો, નજન મેં સંત ઉપકારી, નજન મેં વીર કે સૂરો,
नजन में संत उपकारी न कामाना भले जन में न कामाना भले जन में समझमी वांझणी नारी जन्म जे संत ने आपे जनेता हेज कहवाई करण कुंता तनो जायो बन्या भगवान भिखारी करण कुंता तनो जायो बन्या भगवान भिखारी कसोटी करण नी की धी कसोटी करण नी की धी खर खर धन्य जन नारी जन्म जे संत ने आपे जनेता हेज कहवाई पितानी टेकने खातिर न लागी देह पण प्यारी पितानी टेकने खातिर न लागी देह पण प्यारी धन्य ये बाल छे लियो धन्य ये बाल छे लियो धन्य ये संघावती माई जन्म जे संत ने आपे जनेता हेज कहवाई नयन थी नीर टपके छे पुत्र नो प्रेम निहारी नयन थी नीर टपके छे पुत्र नो प्रेम निहारी छतावे राग पण दीधो सतावे राग पण दीधो मात में नावती माई जन्म जे संत ने आपे जनेता हेज कहवाई नारी हो ते समझे हृदय नी बात ने मारी सुनारी हो ते समझे हृदय नी बात ने मारी जनेता ने उदर जन्मा जनेताने उदर जन्मा श्री कृष्ण ने राम अवतारी जन्म जे संत ने या
आपे जने ता एज कहवाई। जनेता तो ज तू जन जे सपूत नर संत के शाना। जनेता तो ज तू जन जे सपूत नर संत के शाना। न जन में चतुर चंदो को न जन में चतुर चंदू को भले पेटे पड़े पाना। जन्म जे संत ने यापे जनेता एज कहवाई। अगर सूरो अगर दाता गुणों जे ना सकल गाए जन्म जे संत ने यापे जनेता एज कहवाई। जन्म जे संत ने यापे जनेता एज कहवाई।